નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ત્રણ દિવસ સોમ મંગળ બુધ આંકડાશાસ્ત્ર જોયું અને એની અગાઉ શુક્ર શનિ પણ આંકડાશાસ્ત્ર જોયું. આપણે દ્વિમાપી આકૃતિમાં જોઈ લાસ્ટમાં વર્તુળ આકૃતિ, અને આજે આપણે નામાના મૂળ તત્વોમાં આગળ વધી રહ્યા છે. આમનો જ પ્રકરણ જેની અંદર આપણે પોતાની 13 એક્સરસાઇઝ બધા જ મિક્સ વ્યવહારોની મૌલિક સહની આમનો જોઈ હતી. એટલે મોટાભાગના બધા જ પ્રકારના વ્યવહારો આપણે શીખી ચૂક્યા છે. હવે આપણે એમાં જ આગલી એક એક્સરસાઇઝ 14મી જોવાના છે, જેમાં તમારા જેવા કોઈ શીખાઉ વિદ્યાર્થીએ આમનોદો લખી છે અને આ આમનોદોની અંદર ભૂલ છે તો આપણે એના વ્યવહારો વાંચવાના. આપણને પ્રશ્ન થશે આમનો જ લખી છે તો વ્યવહાર ક્યાં હશે, તો એની જે બાજે છે એ બાજે એનો વ્યવહાર છે. તો બાજે વાંચી અને સાચી આમનો જ લખીશું. જો ખોટી હોય તો સાચી લખવાની છે, સાચી હોય તો લખવાની નથી, એઝ ઇટ ઇઝ ઉતારી દેવાની છે. તો સ્ટાર્ટ કરીએ છીએ 14મું. એક શીખાઉ વિદ્યાર્થીએ નીચે મુજબ આમનો જ લખી છે, જે આમનો ખોટી હોય તો તે સુધારીને ફરીથી લખો. 2014 ઓગસ્ટ 1. તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 700, તે રોકડ ખાતે જમા 700. નીચે વાંચું છું કે 700 રૂપિયા જિંદગીના વીમા પ્રીમિયમના ચૂકવ્યા. હવે આપણને ખબર છે જિંદગીનો વીમા પ્રીમિયમ ચૂકવે એટલે અંગત ખર્ચ કહેવાય, એટલે ઉપાડ આવે. તો આમનો જ થશે અંગત ખર્ચે ઉપાડ વધે. ઉપાડ ખાતે ઉધાર અને રોકડેથી ચૂકવ્યા એટલે તે રોકડ ખાતે જવા. તો આપણે આ અમનોદ ખોટી છે તો આપણે સાચી અમનોદ લખીશું. શું આવશે? અંગત ખર્ચ છે એટલે ઉપાડ ખાતે ઉધાર અને તે રોકડ જાય છે, રોકડ સિલેક્ટ ઘટે તો રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 700 રૂપિયા. બાજી જિંદગીનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું તેના 5. બહુ સરસ વ્યવહાર છે. વાંચી કે બાજી વાંચીશું. જય પાસે દલાલીના 200 મળ્યા અને અજય પાસેથી કમિશનના 100 મળ્યા. બરાબર, તો બંને ઉપજ છે એટલે બંને જમા થશે. તો ઉધાર શું? રોકડ આવે છે, મળ્યા છે એટલે પૈસા થાય. રોકડ આવે છે, રોકડ સિલક વધે, રોકડ ખાતે ઉધાર 200 અને 100 એટલે ટોટલ 300. તે સાના સાના મળ્યા છે? દલાલી અને કમિશનના. તો આપણે શું લખીશું? તે દલાલી ખાતે અને તે કમિશન ખાતે. આપણે ખબર જ છે પણ ભૂલથી આ લોકોએ આમનો શું લખી દીધો હોય? રોકડ ખાતે ઉધાર, તે જય ખાતે ને અજય ખાતે. મેં તમને કહ્યું હતું કે ખર્ચ અને ઉપજમાં આપણે ખર્ચ ને ઉપજ ખાતે જ ઉધાર જમા કરીએ છીએ, વ્યક્તિ ખાતે જમા થાય નહીં. તો આમનો શું આવશે? રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર કેટલા? 300. તે 200 દલાલીના છે તો તે દલાલી ખાતે 200, તે કમિશન ખાતે 100. બાજી દલાલીના 200 જય પાસેથી અને કમિશનના 100 અજય પાસેથી. પાછળ એક શબ્દ ખાસ લખવાનો, કયો? તેના. બરાબર. ત્યાર પછી 7મો વ્યવહાર છે, બાજે વાંચું છું. વિવેક પાસેથી 5000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. તો 5000 ના 10% ડાયરેક્ટ જ રોકડ વટાવ છે, વેપારી વટાવ નથી. તો રોકડ વટાવ એટલે એની નોંધ કરવી પડે. તો અંદર ડાયરેક્ટ 4500 લખી દીધા છે. ખરીદ ખાતે ઉધાર, તે વિવેક ખાતે જમા 4500.
500 વટાવની નોંધ નથી કરી કેમ તો કે એ વિદ્યાર્થીને લાગ્યું કે આ વેપારી વટાવ છે એટલે એની ચોપડે નોંધ ન થાય પરંતુ ખરેખર એની ચોપડે નોંધ થાય આપણે ગણતરી કરીએ અહીંયા 7 તારીખના વિવેક પાસેથી તો અહીંયા લખીએ વિવેક માલની મૂળ કિંમત જે છે એ 5000 છે અને 10% રોકડ વટાવ એટલે રોકડેથી ખરીદ્યું છે એટલે પૈસા વટાવ મળશે એટલે 500 તો રહેશે કેટલા 4500 45 રૂપિયા રોકડેથી ખરીદ્યું તો અહીંયા રોકડ હવે આ શું છે વિવેક પાસેથી ખરીદ્યું છે એટલે મૂળ કિંમત છે કઈ કિંમત ગણાશે આપણે માટે ખરીદ કિંમત તો આમાં વેપારી વટાવ નથી તો વેરી ઈઝી ખરીદ કિંમત 5000 એટલે લખાશે શું ખરીદ ખાતે ઉધાર 5000 ઉતે વટાવ ખાતે જમા 500 તે રોકડ ખાતે જમા 4500 આ 500 ની નોંધ થાય પણ આ ભાઈ ડાયરેક્ટ 4500 થી નોંધ કરી દીધી તો 7 તારીખ શું લખાશે ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા 5000 તે વટાવ ખાતે જમા કેટલા 500 અને તે રોકડ ખાતે જમા કેટલા તો એને રોકડ ખાતે જમા 4500 તો સાચા જ લખેલા પણ વટાવના નતા લખ્યા ને અહીંયા ખરીદના 4500 કરી દીધા હતા એટલે તો બાજે વિવેક પાસેથી 5000 નો માં 10% રોકડ વટાવે રોકડેથી એક્સરસાઇઝ 8 ની અંદર 20મો વ્યવહાર છે એ તમે જોશો તો ખ્યાલ આવી જશે કે એ સમયે પણ આપણે એની નોંધ કરી નથી તો શું લખાશે ચોપડે નોંધ થશે બેન આર્થિક વ્યવહાર નોંધણી થશે લખીશું સરવાળો આગળ લઈ ગયા તો કેટલું થશે 5000 5 7 3 એટલે 6000 6000 ટોટલ નહીં થશે અહીંયા લખીશું આપણે સરવાળો આગળ લાવ્યા ત્યાર પછીનો વ્યવહાર છે કે વિવેકને 20% માલ પરત કર્યો અને પૈસા વિવેક પાસેથી પાછા મળી ગયા બરાબર તો વિવેકને 20% માલ પરત કર્યો તો વિવેકને કેટલાનું વેચ્યું તો અત્યારે તમારે દેખવાનું છે વિવેકને કેટલાનો માલ વેચ્યો 5000 એટલે 5000 ના 20% પરત મળ્યા તો આની બિલકુલ ઊંધી નોંધ કરવાની છે આની બિલકુલ ઊંધી નોંધ કરીશું કેટલા ટકા માલ 20% તો આપણે અહીંયા લખાશે તારીખ અહીંયા આપેલી છે 11 તો માલ આપણે વિવેક પાસેથી ખરીદ્યો હવે પરત કરીએ છે તો પરત કરીશું તો આપણને પૈસા પાછા આપશે અને વટાવ પણ પાછો આપશે તો નોંધ શું થશે બોલો અંદર લખેલું છે જે વટાવ જમા છે એ વટાવ ખાતે ઉધાર પછી રોકડ છે તો રોકડ ખાતે ઉધાર અને ખરીદ ખાતે ઉધાર જે લખ્યું છે એને બદલે આપણે ખરીદેલો માલ પરત કર્યો છે એટલે તે ખરીદ પરત ખાતે કેટલા ટકા 20% તો આપણે ગણતરી કરવા લખી દેવાના 5000 ના કેટલા 20% એટલે 5 2 10 એટલે કેટલા હજાર થશે
1000 થશે હવે 1000 માં એમને કેટલા ટકા રોકડ વટાવ કાપ્યા લેલો 10% તો 10% રોકડ વટાવ એટલે 1000 ના 10% 1000 ગુણ્યા કેટલા ટકા 10% એટલે કેટલા આવશે 100 10% રોકડ વટાવ તો બાકી કેટલા રહ્યા બોલો 90% રહ્યા ના ખબર તો નહીં લખવાનું 1000 માંથી 100 ગયા તો કેટલા રહેશે 900 બરાબર તો બાજે વિવેક ને 20% માલ પરત કર્યો વિવેક ને 20% માલ પરત કર્યો રકમ પરત મળી ત્યાર પછીનો વ્યવહાર છે પાછળ દેખીશું તેન પછીનો વ્યવહાર છે કે દીવાદાર પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલ રકમના 500 મળ્યા તો માંડી વાળી એટલી રકમનો મતલબ થાય ગાલખા અને ગાલખા માંડી વાળે બરાબર અને પછી કોઈ વ્યક્તિ પૈસા આપી જાય તો શું ન થાય તો આપણે શીખવાડેલું પૈસા આવશે એટલે રોકડ ખાતે ઉધાર પણ જે વ્યક્તિ આપ્યા છે એ વ્યક્તિ ખાતે જમા નહીં થશે કેમ જ્યારે આપણે એની ગાલખા માંડી વાળીએ છીએ ત્યાર પછી એનું ખાતું આપણા ચોપડામાં રહેતું નથી તેથી આવી રકમ આપણે કઈ ઉપજ તરીકે લખીએ છીએ ગાલખાત પરત તરીકે લખીએ છીએ માણસનું નામ ના પણ આ ભાઈ આમ લખી છે રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે એવું નહીં આવશે રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા આવશે તો એ સુધારીશું 12મી તારીખ રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે રકમ છે 500 બાજે માડી વાડેલ ગાલખાત ના પરત મળે ત્યાર પછી 13મી છે અહીં લખ્યું છે કે દુકાન મરામત ખર્ચ 500 અને ઘરની મરામતના 1000 રોકડા ચૂકવ્યા તો આમને આમનો જ લખી છે મરામત ખર્ચ ખાતે ઉધાર પૂરેપૂરા 1500 તે રોકડ ખાતે જમા હવે દુકાન મરામત ખર્ચ છે એ દુકાન મરામત ખર્ચ ખાતે આવે પણ ઘરના મરામતના ખર્ચ એ કયા ખાતે આવે ઉપાડ ખાતે તો એ આ લોકોએ લખ્યા નથી તો આપણે છે અલગ પાડવાના છે લખીશું મરામત ખર્ચ ખાતે ઉધાર કેટલા જે દુકાનના હોય એટલા તો દુકાનના તો ખાલી 500 જ છે અને ઘરની મરામતના 1000 ચૂકવ્યા તો ઘરની મરામતના કયા અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર કેટલા 1000 ને રોકડા ચૂકવે છે તો તે રોકડ ખાતે જમા બરાબર કેટલા રૂપિયા 1500 બાજે શું આવશે ઘર અને દુકાન નો મરામત ખર્ચ ચૂકવ્યો તેમ બરાબર ચલો ત્યાર પછી જે છે આ વર્કિંગ સામાન્ય હતું એટલે અને રાખતો નથી વિડીયોમાં પણ તમે જોઈ શકશો એકવાર કરેલો છે ત્યાર પછી આગળ આખરી વ્યવહાર તારીખ છે 15 વાંચું છું બાજે કે 800 રૂપિયા યંત્ર ગોઠવણીના રોકડા ચૂકવ્યા ફરીથી રૂપિયા 800 મજૂરી યંત્ર ચૂકવણી યંત્ર ગોઠવણીની ચૂકવી છે 800 તો મેં આમને આમ જ લખી છે મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે મેં તમને શીખવાડેલું કે કોઈ પણ મિલકતની ખરીદી માટે એને ગોઠવવાનો ખર્ચ હોય લાવવાનો ખર્ચ હોય એ યંત્ર ખાતે ઉધાર થાય મજૂરી ખાતે થાય નહીં તો અહીંયા આ લોકોએ મજૂરી ખાતે ઉધાર કર્યું છે ત્યાં આપણે ખાલી શું કરવાનું છે યંત્ર ખાતે ઉધાર જેની પાછળ ખર્ચો થયો છે તેના ખાતે લખવાના હોય છે તો શું લખાશે યંત્ર ખાતે ઉધાર તે રોકડા ચૂકવ્યા તે રોકડ ખાતે જમા કેટલી રકમ છે 800 રૂપિયા
बाजी यंत्र गोठवानी मजूरी ना चुकव्या तेना तो અહીંયા આપણો આ પૂરું થાય છે એની પછીની જે એક્સરસાઇઝ છે એ એવી છે કે એક હિસાબની છે નીચે મુજબ બાજી વગરની આમનોત લખી છે તમારે આમનોત પરથી વ્યવહારોની માહિતી મેળવવાની છે એટલે આપણે આમનોત આપી દીધેલી છે પણ એના પરથી આપણે વ્યવહાર સાનો છે એ કહેવાનું છે આની અંદર ઊંધું હતું આમનોત લખેલી હતી પણ ખોટી હતી પણ વ્યવહાર પરથી આપણે આમનોત લખી પહેલાની અંદર તમારે શું છે વ્યવહારોની આમનોત આપી દીધી છે એના પરથી આપણે બાજે લખવાની છે તો સરવાળો કરીશું કુલ સરવાળો તો સરવાળો થશે 6000 1000 500 એટલે 2000 800 એટલે ટોટલ 9000 टोटल થશે તો આવી રીતની એક્સરસાઇઝ છે ચોપડીમાં મેં તમને ઘણી બધી એક્સરસાઇઝ વચ્ચે બહુ બધી આપી દીધી હતી બરાબર તો આજે પણ આવી બાકી રહેલી જે મિક્સ એક્સરસાઇઝો છે આપીશું તમને અને ના આવડે તો તમે પૂછી શકો છો આજે એટલે રાખે છે નમસ્તે જય હિન્દ